नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यापीठ शाला परिवार वती हूं संजय सिसरवे आज ना वीडियो लेक्चर में आपनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, अगाऊना वीडियो लेक्चर में आपने सूक्ष्म जीव की मदद थी व्यापारी उपयोग और सूक्ष्म जीव नो उपयोग आपने औषधीय उपयोग विषय आपने अभ्यास करी हो, बरोबर ने? कि सूक्ष्म जीव नो व्यापारी उपयोग और सूक्ष्म जीव नो औषधीय उपयोग। હવે આપણે આજના વિડિયો લેક્ચરમાં રસી એટલે કે વેક્સિન છે એ કઈ રીતે કાર્ય કરે છે એટલે એ કામ શું કરે છે આપણા શરીરમાં એના વિશે। તો જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે। રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં જ્યારે દાખલ થાય છે ત્યારે આપણું શરીર તેની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે। શું કરે? એન્ટીબોડી। જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીર પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા આપણે
જલ્દી મટી જાય પણ જો આ રોગકારક સૂક્ષ્મ જીવ દાખલા તરીકે અત્યારે જે કોરોના વાયરસ છે એ આપણા શરીરમાં રોગકારક દાખલ કરે તો આપણું શરીર એન્ટીબોડી તો ઉત્પન્ન જ કરે છે બરોબર આપણું શરીર ગમે ત્યારે ગમે રોગકારક જે સૂક્ષ્મ જીવ આપણા શરીરમાં દાખલ થાય એટલે જે એન્ટીબોડી છે હંમેશા આપણા શરીરમાં બનેલા હોય છે તો એ શું કરે છે કે એને લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે પણ શું કરે છે કે વાયરસ એટલો બધો સક્રિય હોય કે આપણે એન્ટીબોડીને પોગવા દેતો નથી અને આપણે જે શરીરના કોષો છે એને નાશ કરે છે અને આપણે જે રોગ ફેલાય છે તો અત્યારે તમે જોવો કે કોરોના વાયરસ છે તો નાના બાળકો અને વૃદ્ધ હોય એમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એમાંથી એન્ટીબોડી છે એટલા બધા લડવા માટે સક્ષમ હોતા નથી એટલા માટે છે એ વૃદ્ધ અને બાળકોમાં વધારે થાય છે યુવાનમાં ઓછા થાય છે બરોબર તો શું કીધું કે આપણા શરીરને એ પણ યાદ હોય છે કે જ્યારે એ જ સૂક્ષ્મજીવ પહેલી વાર પ્રવેશો એ જ સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પૂર્ણ એટલે કે ફરીથી પ્રવેશે તો તે જ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે જો શરદીનો વાયરસ દાખલ થયો હોય તો એવું એન્ટીબોડી ઉત્પન્ન કરે પછી દાખલા તરીકે ટાઇફોઇડનો જે બેક્ટેરિયા હોય કે પ્રવેશ કર્યો હોય રોગકારક સૂક્ષ્મજીવ તો એ એવું એન્ટીબોડી ઉત્પન્ન કરે હવે આપણે વાત કરીએ રસી હવે રસી કઈ રીતના અસરમાંથી બને તો કે આપણે શું કીધું કે ઔષધનો સ્ત્રોત કયો છે સૂક્ષ્મજીવો તો સૂક્ષ્મજીવ જે સૂક્ષ્મજીવો એને નિષ્ક્રિય કરી નાખે અથવા તો મૃત અથવા તો નિર્જીવ કરી નાખે જે સજીવ સૂક્ષ્મજીવ હોય એને મૃત કરીને પછી એમાંથી રસી કે એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે તો રસી કેવી રીતે બનાવવામાં આવે સૂક્ષ્મજીવને નષ્ટ કરીને તો રસી કઈ રીતે કાર્ય કરે જ્યારે મૃત અથવા નિષ્ક્રિય અથવા એટલે અથવા તેને આપણે નિર્જીવ પણ કહેવાય બરોબર મૃત અથવા નિર્જીવ સૂક્ષ્મજીવને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો આપણા શરીરના કોષો છે એ શું કરે છે એની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે અને રોગકારકને નષ્ટ કરે છે કેવી રીતે હું તમને સમજાવું લખી નાખું જો મૃત અથવા નિષ્ક્રિય અથવા તો આપણે નિર્જીવત કહેવાય બરોબર સૂક્ષ્મ જીવ સ્વસ્થ શરીર આપણે રસી આપે છે તો બાળકમાં તો કેવો હોય આપણે તો સ્વસ્થ હોય ત્યારે જ રસી મૂકે કેમ કે જ્યારે આપણે જે પોલિયો છે આપણે જે કે ટીપા આપે એ પણ એક પ્રકારની રસી જ છે તો શું થાય તો કે પોલિયોના વાયરસ જ્યારે પ્રવેશે છે તો એની સાથે લડત આપવા આપણા જે શરીરમાંથી એન્ટીબોડી છે એ આપણે આ જે મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવને દાખલ કર્યા હોય દાખલા તરીકે આપણે એ રસી સ્વરૂપે લઈએ બરોબર મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવ કેવા હોય રસી સ્વરૂપે આપણે સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે જ્યારે એ પોલિયોના જે વાયરસ હોય પોલિમેટ જે વાયરસ બરોબર એ આપણે જ્યારે શરીરમાં પ્રવેશે ત્યારે આ જે સૂક્ષ્મ જીવો છે એની સાથે લડત આપવા આપણા એન્ટીબોડી એની સાથે જોડાઈ જાય અને જ્યારે રોગકારક આવે છે ત્યારે બંને થી શું કરે છે એનો નાશ કરી નાખે એટલા માટે આપણે રસી આપીએ છીએ પેલા આપણે આ વ્યાખ્યા સમજી છે કે જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મ જીવને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે આપણા શરીરના કોષો તેની સામે લડત અથવા તો તેની સાથે લડત આપવા અને સામે લખે તો પણ આવે એની સામે લડત આપવા માટે આપણું શરીર શું ઉત્પન્ન કરે એન્ટી બોડી ઉત્પન્ન કરે છે અથવા તો એની સામે જે લડત આપવા માટે જોડાયેલી છે
નષ્ટ એટલે કે મારી નાખે છે નષ્ટ કરે હવે આપણે અહીંયા જ ઉદાહરણ જોઈએ બરોબર આ છે આપણો એન્ટી બોડી હવે શું કરવામાં આવે છે કે તમે જોતા છો કે બાળપણમાં પણ આપણે રસી મૂકવામાં આવે કેમ કે જ્યારે એ જે સૂક્ષ્મજીવ રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે ત્યારે એ રસી છે આપણા એન્ટીબોડી સાથે જોડાઈને એની સામે લડત કરે અને શું કરે રોગકારકને નષ્ટ કરે હવે આ જે રસી છે એ મૃત અથવા તો નિષ્ક્રિય સૂક્ષ્મજીવોમાંથી બને છે તો એને રસી દેવામાં આવે બરોબર તો શું થાય તો કે એ આપણા શરીરમાં પ્રવેશે મૃત અથવા તો નિષ્ક્રિય રસી છે એમાં મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવ છે બરોબર તો શું કીધું છે કે એને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે આપણા શરીરના કોષો તેની સામે લડત આપવા માટે આપણું શરીર છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરણ કરે આ જે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે કોની સામે આની સાથે લડત આપવા માટે એટલે આ બે છે એક બની ગયા બરોબર મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવ સ્વરૂપે આપણે રસી આપી છે એટલે આ છે અને આપણો એન્ટીબોડી છે એટલે ડબલ પાવર મળ્યો હવે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરની અંદર પ્રવેશે તો આ તમને શું કરે છે તો આ જે આપણે રસી આપી છે તો એ એની સાથે લડે છે અને આ જે રોગકારક સૂક્ષ્મજીવો છે એનો શું કરી નાખે છે નષ્ટ કરી નાખે છે આ બંને જોડે છે એક તો આપણે જે મૃત અથવા નિષ્ક્રિય સ્વરૂપે છે સૂક્ષ્મજીવો છે એ આપણા એની સાથે આપણે એન્ટીબોડી જોડાઈ જાય છે અને બંને સાથે લડત મળીને રોગકારક છે એ નષ્ટ કરે છે હવે આપણે જોઈએ કે આ એન્ટીબોડી છે એ આપણા શરીરમાં હંમેશા હાજર હોય છે એન્ટીબોડી એ આપણા શરીરમાં હંમેશા બનેલા હોય અથવા તો રહેલા હોય છે તથા તે શું કરે છે તે રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે તથા તે રોગકારક સૂક્ષ્મજીવથી આપણો હવે કેટલાક ઉદાહરણ જોઈએ કે જે રસીથી થાય છે તો હવે તમને ખબર પડી ગઈ કે રસી કઈ રીતે કાર્ય કરે છે તો કે રસી છે એ કેસેમાંથી બને છે તો કે સૂક્ષ્મજીવોમાંથી બરોબર એ સૂક્ષ્મજીવ છે એ શું કરે મૃત અથવા નિષ્ક્રિય કરી નાખે અને એને આપણે રસી સ્વરૂપે આપણા શરીરમાં દાખલ કરે છે તો એ શું કરે છે એ સૂક્ષ્મજીવ છે એ આપણા શરીરમાં દાખલ કરે છે અને આપણા શરીરના કોષો છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે અને આ જે આપણે રસી મૃત અથવા નિષ્ક્રિય સ્વરૂપે જે સૂક્ષ્મજીવો હોય એની સાથે જોડાઈ જાય છે બરોબર એન્ટીબોડી અને શું થાય કે જ્યારે એ પ્રકારનું સૂક્ષ્મજીવ અંદર દાખલ થાય છે અને આ બંને સાથે લડત આપીને શું કરે છે સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવોને નષ્ટ કરી નાખે છે આપણે છે તો કે રસી આ રીતે કાર્ય કરે છે એન્ટીબોડી છે એ આપણા શરીરમાં હંમેશા માટે રહેલા હોય છે તથા તે રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે હવે કેટલાક ઉદાહરણ જોઈએ તો કે કોલેરા ત્યારબાદ ટીબી અથવા તો આપણે એને ઇંગ્લિશમાં આવી રીતે પણ લખવી અને એનું પૂરું નામ શું છે ટ્યુબરક્યુલોસિસ અને આપણે બીજી કઈ રીતે બોલે ક્ષય અને ટીબી અથવા તો ટ્યુબરક્યુલોસિસ ટીબી નું પૂરું નામ શું છે ટી એટલે કે ટ્યુબ અને બી એટલે કે બર્ક્યુલોસિસ બરોબર ટીબી નું ફૂલ ફોર્મ છે ટ્યુબરક્યુલોસિસ અને આ જે છે ટીબી નો એ પણ રોગકારક સૂક્ષ્મજીવ છે બરોબર ત્યારબાદ પોલિયો કમળો અને રસી શીતળા આ બધા રોગો છે એને આપણે રસી વડે અથવા
અથવા તો રસી દ્વારા અટકાવી શકીએ છીએ। શીતળા જેવા રોગો परिणाम स्वरूप
સૂક્ષ્મજીવનો ઉપયોગ કરીને રસી બનાવવામાં આવે છે અને એના કારણે અનેક રોગો મનુષ્ય અને પ્રાણીઓમાં થતા અનેક રોગોથી બચીએ છીએ બરોબર તો શું કીધું તો કે આજે કા સૂક્ષ્મજીવો રસી બનાવવામાં મોટા પાયે ઉપયોગ થાય છે જેનાથી મનુષ્ય અને પ્રાણી અનેક રોગોથી બચાવ થાય છે મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ છે એનો અનેક રોગોથી બચાવ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો સૂક્ષ્મજીવની મદદથી કઈ રીતે થાય છે ભૂમિમાં વધારો એ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ભૂમિની ફળદ્રુપતામાં વધારો સૂક્ષ્મજીવની મદદથી ભૂમિમાં ફળદ્રુપતામાં વધારો કઈ રીતે થાય છે એ હવે આપણે ધોરણ 7 માં એવું ભણી ગયા કે સિમ્બીપુલની એટલે કે કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એના મૂળમાં મૂળગંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે અને એ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કાર્ય કરે છે એના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયો એટલે કે એ વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન વાયુ છે એ જમીનમાં એનું સ્થાપન કરે છે અને દ્રાવ્ય સ્વરૂપે છે એ વનસ્પતિ એનો ઉપયોગ કરે છે અને એ જે નાઇટ્રોજન છે એ ભૂમિમાં આવે છે તેથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે તો અહીંયા એ જ વાત છે તો કે કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિતલી કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિતલી વાતાવરણમાં નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરે છે ક્યાં સ્થાપન કરે છે ભૂમિમાં અને આથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે આપણે જોઈએ કેટલાક બેક્ટેરિયા બેક્ટેરિયાના આપણે ઉદાહરણ લખો એક તો આપણે ખબર જ છે કે રાઇઝોબિયમ કેમ કે આ તમારે યાદ રાખવા જરૂરી છે કેમ કે આપણે નાઇટ્રોજન ચક્ર આવશે એમાં નીલ હરિત લીલ અને બેક્ટેરિયાના બંને નો અવલોકન આવશે એ જ તો બેક્ટેરિયા આ જે રાઇઝોબિયમ વાતાવરણના નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે એવી રીતે એ જ તો બેક્ટેરિયા છે એ પણ એવી રીતે કાર્ય કરે છે અને નીલહરિતલી પણ એવી જ રીતે વાતાવરણના નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે તેમજ શું કીધું નીલહરિતલી એના આપણે ઉદાહરણ જોઈએ એના વિના અને નોસ્ટો આ શું છે નીલહરિતલીના ઉદાહરણ અને રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર છે એ બેક્ટેરિયાના ઉદાહરણ તો શું કીધું છે કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિતલી છે એ વાતાવરણના નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે નથી તો કઈ રીતના ઉપયોગ
થાય જો કે કેટલા બેક્ટેરિયા અને નીલહરિતજીવ છે એ એનો સીધે સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે એ ભૂમિમાં દ્રાવ્ય સ્વરૂપે ફેરવે છે અને આ બેક્ટેરિયા અને નીલહરિત છે એ ના નીલહરિત છે એ તો સ્વયંપોષી છે પણ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા અને એજેટોબેક્ટર છે ઈ ઈ પોતા નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે છે પણ ઈ પોતાના ઘટક બંધારણમાં વાપરતા નથી એનો ઉપયોગ નથી કરતા એ પહેલા શું કરે છે ભૂમિમાં દ્રાવ્ય સ્વરૂપે ફેરવે છે વનસ્પતિ ઉપયોગ કરે છે અને વનસ્પતિ છે એ પછી રાઇઝોબિયમને પોષક આપે છે એમાંથી નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે તો શું કીધું ભૂમિની ફળદ્રુપતામાં કેવી રીતે વધારો થાય તો કે કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિતજીવ છે એ શું કરે છે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ કરીને એનું ભૂમિમાં સ્થાપન કરે છે આથી શું થાય છે આથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે આથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે હવે ભૂમિમાં વધારો કરે છે બરાબર તો આવા જે બેક્ટેરિયા અથવા તો આવા જે સૂક્ષ્મ જીવો છે એને નાઇટ્રોજન સ્થાપક કહે છે શું કહેવાય નાઇટ્રોજન સ્થાપક તેથી આવા સૂક્ષ્મ જીવોને કરીશું અસ્તુ.